Yeshu, tu pavitra. Yeshu, tu hai yogya. Yeshu, tu hai pyara. Mere dil ka premi hai. Yeshu, tu pavitra. Yeshu, tu hai yogya. Yeshu, tu hai pyara. Mere dil ka premi hai. Yeshu, tu pavitra hai. Tu yogya hai. प्यारा है, तू मेरे दिल का प्रेमी है, इसलिए मैं तुझे आराधना दूंगा, तेरी भक्ति करूंगा. यीशु तू पवित्र, यीशु तू है यो. Yeshu, tu hai pyara. Mere dil ka premi hai. Yeshu, tu pavitra. Yeshu, tu hai yo. Yeshu, tu hai pyara. Mere dil ka premi hai. Yeshu, tu pavitra. Yeshu, tu hai. Yeshu, tu hai pyara. Mere dil ka premi hai. Mere dil ka premi hai.
Jesus. Yeshu. 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 तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन जीवन।
जीवन वा तेरा प्यार जहां जीवन प्यार जहां है वहां जीवन है प्रभु यीशु ख्रिस्त ना नाम मा हूँ आप सर्वनो सांजनी बाइबल स्टडी मा आवकार करू छू। હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે તેમણે હું જબળ પાત્રને તેમના વચનોનું મનન કરવાને માટે આ સુંદર તક આપી. સાથે સાથે હું ડાયોસિસનો પણ આભાર માનું છું, માનનીય બિશપ સાહેબ અને આખી ટીમ અને એની વ્યવસ્થાને કે જેમણે મને આ વચનની સેવા આપવા માટે પસંદ કરી. તો આવો આપણે બાઇબલ સ્ટડીમાં જઈએ અને આજનો મારો વિષય છે કે મારી ઈશ્વરને મળવાની તત્પરતા. મારી ઈશ્વરને મળવાની તત્પરતા. હું જ્યારે પ્રેરિતોનો કૃત્ય 16:14 ઘણા વખત પહેલાં જ્યારે મેં વાંચ્યો ત્યારે એ વચનનો જ્યારે જ્યારે હું મારા બાઇબલ અભ્યાસનું મનન કરું કે બાઇબલ અભ્યાસ કરાવતી હો ત્યારે આ વચન ચોક્કસ વાંચીને પ્રાર્થનામાં આગળ વધું છું. ને પ્રેરિતોનો કૃત્ય 16:14 ત્યાં પાઉલ આમ લખે છે કે તેઓમાં થુઆતેરા શહેરની જાંબુડિયા વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી. તે ઈશ્વર ભક્ત હતી. તેણે અમારું સાંભળ્યું ત્યારે પ્રભુએ તેનું અંતઃકરણ એવું ઉઘાડ્યું કે તેણે પાઉલની કહેલી વાતો લક્ષમાં લીધી. પવિત્ર આત્માએ લુદિયાને કામ સાંભળવાને કાન આપ્યા. એણે ધ્યાનથી વિશ્વાસ સાથે એ જે વચનો શેર થઈ રહ્યા હતા ત્યારે એણે સાંભળ્યું. ત્યારે લખેલું છે કે તેણે અમારું સાંભળ્યું ત્યારે પ્રભુએ તેનું અંતઃકરણ એવું ઉઘાડ્યું. તો આજે આપણે જ્યારે પ્રભુના વચનોનું મનન કરી રહ્યા છીએ, અભ્યાસ કરી રહ્યા છીએ, ત્યારે પ્રભુ પાસે કૃપા માંગીએ કે પવિત્ર આત્મા દેવ તમને ને મને જ્યારે આ વચનોનું મનન થાય છે ત્યારે આપણા અંતઃકરણોને ઉઘાડે, એમના મર્મો સમજી શકીએ કે જે અદ્ભુત વાતો તે મને ને તમને જણાવવા જઈ રહ્યા છે. તો આવો આપણે બાઇબલ અભ્યાસની શરૂઆત કરીએ તે પહેલાં પ્રભુ પાસે કૃપા માંગી લઈએ. પરમેશ્વર, આ સમયે હું તમારો પુષ્કળ આભાર માનું છું. હું જબળ પાત્રને પ્રભુ તમે આ ઉત્તમ તક આપી ત્યારે સગડું માન મહિમા અને ગૌરવ તમને આપું છું. પવિત્ર આત્મા દેવ તમે મને સહાયને મદદ કરો અને યોગ્ય શબ્દો મારા મુખમાં મૂકો. પ્રભુ, જેઓ આ સાંભળી રહ્યા છે તેઓના અંતકરણોને એવા ઉઘાડો કે લુદિયાની માફક તેઓ પણ પ્રભુ આ વચનો દ્વારા પ્રભુ આત્મામાં બળવાન થાય અને પ્રભુ જે જે અમે આજે શીખવાના છે તે પ્રમાણે અમે અમારા જીવનોમાં ઉતારનાર તમારા બાળકો બની મારા તમારા હાથમાં મારી જાતને સોંપતા પ્રભુ ઈસુના નામમાં મારી આ વિનંતી સાંભળો ને સ્વીકાર કરો બાપ, આમેન. આજે જે બાઇબલ અભ્યાસમાં મેં વિષય લીધો છે કે મારી ઈશ્વરને મળવાની તત્પરતા અને તેમાં જે શાસ્ત્ર ભાગ લીધો છે તે છે માથીનો 25:1-13. જો આપની પાસે આપના બાઇબલ હોય તો આપ ઉઘાડશો માથી 25:1-13 નવા કરારની અંદર 27 પૃષ્ઠ પર માથી 25:1-13. આવો આપણે સાથે વાંચીશું અને વચન આ પ્રમાણે કહે છે કે તો આકાશના રાજ્યને 10 કુમારિકાઓની ઉપમા અપાશે કે જેઓ પોતપોતાની મશાલો લઈને
વરને મળવાને સારું બહાર નીકળી અને તેઓમાંની પાંચ મૂર્ખ હતી ને પાંચ બુદ્ધિમાન હતી. કેમ કે મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહીં. પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે પોતાની કૂપીમાં તેલ લીધું અને વરને આવતા વાર લાગી એટલામાં તેઓ સર્વ જોખા ખાઈને ઊંઘી ગયું અને મધરાતે બૂમ પડી કે જુઓ વર આવ્યો અને તેને મળવાને નીકળો. ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઉઠીને પોતપોતાની મશાલો તૈયાર કરી અને મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હોલવાઈ જાય છે. પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર દીધો કે કદાચ અમને તથા તમને પૂરું નહીં પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતપોતાને સારું વેચાતું લો. અને તેઓ વેચાતું લેવા ગઈ એટલામાં વર આવી પહોંચ્યો ને જેઓ તૈયાર હતી તેઓ તેની જોડે લગ્ન જમણમાં ગઈ અને બાણું બંધ કરવામાં આવ્યું. પછી તે બીજી કુમારિકાઓએ આવીને કહ્યું કે ઓ સ્વામી, સ્વામી અમારે સારું ઉઘાડ. પણ તેણે ઉત્તર દીધો કે હું તમને ખચિત કહું છું કે હું તમને ઓળખતો નથી, માટે તમે જાગતા રહો, કેમ કે તે દાડો અથવા તે ઘડી તમે જાણતા નથી. આ પ્રભુનું જીવંત વચન છે અને આવો આપણે એમાં આગળ વધીએ. આ માથી દ્વારા આ પુસ્તક લખાયેલું છે ને માથી આપણે જાણીએ છીએ કે તે પ્રભુનો એક શિષ્ય હતો. પ્રભુના જીવનની દરેક બાબતો એણે બારીકાઈથી જોઈતી અને એણે માથીએ ઘણી બધી બાબતો પ્રભુ ઈસુની જે સેવાકાળ દરમિયાન થઈ એ દ્રષ્ટાંતોનો ઘણો બધો ઉલ્લેખ તેણે તેના પુસ્તકમાં કરેલો છે. કુલ 35 જેટલા દ્રષ્ટાંતો પ્રભુ ઈસુના આપણને સુવાર્તામાં જોવા મળે છે અને એમાંથી માથીએ 18 જેટલા, 35માંથી 18 જેટલા દ્રષ્ટાંતો પ્રભુના ત્યાં વર્ણવ્યા છે. અને જો આપણે 13મો અધ્યાય જો વાંચીએ તો એમાં પ્રભુએ 7 જેટલા દ્રષ્ટાંતોનો ઉલ્લેખ કર્યો છે અને તે પણ આકાશના રાજ્ય વિશેની સમજણ આપતા. કુલ 7 જેટલા 13મા અધ્યાયમાં તેમણે આકાશના રાજ્યનો ઉલ્લેખ કર્યો છે અને તેમણે દ્રષ્ટાંતો આપીને ત્યાં એમણે એ સમજણ જે લોકો એમને સાંભળતા હતા તેમને આપ્યું, જેમાં ખાસ કરીને ખેડૂત, બી, ભૂમિ અને ખમીર અને એ બધી વસ્તુઓની સાથે સરખાવીને માથીએ પ્રભુ ઈસુએ કરેલા એ દ્રષ્ટાંતો વિશે 13મા અધ્યાયમાં કહેલું છે. અને આપણે જો જોઈએ તો એ અધ્યાયની અંદર જે જે દ્રષ્ટાંતો કહેવામાં આવ્યા તે પ્રભુ ઈસુના સેવાકાળથી પ્રભુ ઈસુ પાછા જ્યારે ન્યાય કરવા આવશે તે સમગ્ર બાબતોને આવરી લેતી ત્યાં સમજણ પ્રભુ ઈસુએ લોકોને આપી. આપણે જાણીએ છીએ કે જૂના કરારની અંદર પ્રભુ ઈસુનું આવવું અને બધી બાબતોની ઘણી બધી સ્પષ્ટતા ત્યાં કરવામાં આવી હતી, પણ છતાં તે સમયના એટલે કે પ્રભુ ઈસુના સમયના શાસ્ત્રીઓ અને ફરોશીઓ પોતાને ખૂબ ન્યાયી સમજતા, તેઓ બહુ પોતાને જ્ઞાની સમજતા અને પ્રભુએ ઈસુએ જે કહેલી વાતોને નકારતા અથવા તો એને કાન ન દેતા અને એને બેધ્યાન કરીને જતા રહેતા. અને માટે જો આપણે જોઈએ તો માથી જ્યારે આકાશના રાજ્ય વિશેની વાત કરે છે તો ત્યાં શિષ્યો આવીને એ જોવે છે કે અહીંયા એટલે કે સ્પેસિફિકલી જો આપણે જોઈએ તો માથી 13મા અધ્યાયમાં જ્યારે પ્રભુ ઈસુ દ્રષ્ટાંતો આપીને વાત શરૂ કરે છે ત્યારે તે લોકો એ
નિહાળે છે, જોવે છે કે પ્રભુ ઈસુનું અહીંયા શિક્ષણ આપવાની પદ્ધતિ બદલાઈ ગઈ. એટલે એ લોકો જઈને પ્રભુ ઈસુને પૂછે છે. અને આવો આપણે જોઈએ તેરમા અધ્યાયની તેની આપણે જો જોઈએ તો 10મી કલમથી 1-9 કલમમાં પ્રભુ ઈસુ બી વાવનારનું દ્રષ્ટાંત ત્યાં કહી રહ્યા છે. અને હૃદયરૂપી ભૂમિ અને બી એટલે પ્રભુનું વચન એની સમજણ આપી રહ્યા છે. અને શિષ્યો પ્રભુ ઈસુને આવીને પૂછે છે, માથી 13 નવા કરારની અંદર 13મા નંબરને પાને આવો આપણે સાથે મળીને વાંચીએ 10મી કલમમાં. પછી શિષ્યોએ પાસે આવીને તેને કહ્યું કે તું તેઓની સાથે દ્રષ્ટાંતમાં શા માટે બોલે છે? ત્યારે તેણે ઉત્તર આપ્યો કે આકાશના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે પણ તેઓને નથી આપેલું. કેમ કે જેની પાસે છે તેને અપાશે ને તેની પાસે પુષ્કળ થશે, પણ જેની પાસે નથી તેની પાસેથી જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે. અને એ માટે પ્રભુ ઈસુ સ્પષ્ટ કરે છે, એ માટે હું તેઓની સાથે દ્રષ્ટાંતમાં બોલું છું, કેમ કે જોતા તેઓ જોતા નથી ને સાંભળતા તેઓ સાંભળતા નથી ને સમજતા પણ નથી. અને અહીંયા જો આપણે જોઈએ તો 14મી કલમ ઓનવર્ડ્સ જે યશાએ ઉઝિયા રાજા જ્યારે મરણ પામ્યો ને એનું જે પ્રસંગ યશાયા એના 6ઠા અધ્યાયની અંદર જ્યારે વર્ણવવામાં આવે છે ત્યારે 9મી ને 10મી કલમ ત્યાં કહે છે. ને એ જ બાબત અહીંયા પ્રભુ ઈસુ પણ કહે છે કે 14મી કલમ અને યશાયાની વાત તેઓના સંબંધમાં પૂરી થઈ, જે કહે છે કે તમે સાંભળતા સાંભળશો પણ સમજશો નહીં ને જોતા જોશો પણ તમને સૂઝશે નહીં. કેમ આવું કહ્યું હતું? જૂના કરારની અંદર આકાશના રાજ્યની મર્મની બહુ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નહોતું, પણ પ્રભુ ઈસુ આવવાના છે અને તેઓ મસીહા તરીકે લોકોના પાપ માફ કરવાને માટે આવશે. પણ તે વખતે શાસ્ત્રીઓ અને જે ફરોશીઓ પોતાને ખૂબ જ જ્ઞાની સમજતા હતા તેઓને એ બાબતો દેખાઈ નહીં, એ મર્મો તેઓ જાણી ના શક્યા. અને માટે પ્રભુ ઈસુ જ્યારે આ દ્રષ્ટાંત કહે છે ત્યારે શિષ્યો આવીને પૂછે છે અને પ્રભુ ઈસુ એની સમજણ આપે છે કે તેઓ એ પોતાના મન ખુલ્લા કર્યા નહીં, પોતાના કાન ખુલ્લા કર્યા નહીં, જોતા છતાં એ લોકો જોઈ ના શક્યા. પણ આજે જ્યારે તમે લોકો એટલે કે શિષ્યો તમે મારી સાથે છો, મારી સેવા જોવો છો, હું શું બોલું છું એને તમે તમારા હૃદયમાં ઉતારો છો, તમે સાંભળો છો, તમે એ પ્રમાણે કરો છો અને માટે તમને એ સમજણ પડે છે, એ બ્લેસિંગ્સ છે, એ આશીર્વાદ તમારી ઉપર ઉતરી આવ્યો છે કે તમે મારી કહેલી વાતો સમજો છો. પણ આ શાસ્ત્રીઓને ફરોશ્યો જે પોતાને બહુ જ જ્ઞાની સમજે છે અને મારી વાતની અવગણના કરે છે, જે સુવાર્ત હું આપી રહ્યો છું, જે હું પાછો આવવાનો છું, એ બધી વાતો પણ તે લોકો લક્ષમાં લેતા નથી અને માટે તેઓને માટે આ વાતો છે નહીં. અને બીજું એક બાબત બહુ સુંદર છે કે રાજ્યના ગૂઢ મર્મો સમજવાનો સમય આવી ગયો હતો, પાકી ગયો હતો. હવે કેટલું પ્રભુ પોતાના આગમન વિશે અથવા તો તેઓ આવશે અને કઈ રીતે તેઓ પોતાના બાળકોને લઈ જશે, એ ગગનગમન વખતે જે બાબત થઈ ફરીથી પ્રભુ તમને ને મને લેવા આવવાના છે. અને એની વાત પ્રભુ જ્યારે બધી બાબતો આકાશના રાજ્ય વિશેની સમજાવતા હતા ત્યારે ફરોશીઓના મન અને કાનો બંધ હતા. અને આપણે આગળ જો જોઈએ તો માથી, માર્ક અને લુક આ ત્રણેય પોતાની સુવાર્તામાં આકાશનું રાજ્ય એમ ઘણી વખત પ્રભુની એ વાતોનો ઉલ્લેખ કરે છે. પણ એક યોહાન જ એવા છે કે જેમણે વધારે વાર દેવનું રાજ્ય એમ કહીને સંબોધ્યું છે. તો એક સાદો જો દ્રષ્ટાંત આપું તો આકાશનું રાજ્ય અને દેવના રાજ્યમાં શું ફરક છે?
તો એની સુંદર સમજણ માથીના 13માં જ અધ્યાયમાં આપણે જોઈએ. માથી 13 હું આખું વાંચીશ નહીં, પણ તેની 24 અને 30મી કલમ. માથી 13 તેની 24 અને 30મી કલમ અને 36 થી 43મી કલમ, સોરી 24 થી 30 અને 36 થી 43, માથી 13માં પ્રભુ ઈસુ જ્યારે પોતાના આકાશના રાજ્ય વિશેની સમજણ આપે છે, તો માથી માર્ક અને લૂકના પ્રમાણમાં જે સમજણ ત્યાં મૂકી છે તે છે આકાશનું રાજ્ય, એટલે કે સારા અને ખરાબ લોકો બંને એમાં સામેલ છે. અને એ સમજાવવા માટે પ્રભુ ઈસુએ સારા દાણા અને કડવા દાણા બંને સાથે ઉગે છે. અને પછી એમ કહેવામાં આવે છે કે છેલ્લે કાપણીના સમયમાં સારા દાણાને જે પાક થયો હતો એને અને ખરાબ દાણા એ વીડ્સને એ નકામો છોડને અલગ કરીને બાળી નાખવામાં આવ્યું. એટલે કે સારા ને ખરાબ લોકો આ પૃથ્વી ઉપર જીવી રહ્યા છે, એ આકાશનું રાજ્ય. પણ જ્યારે યોહાને દેવનું રાજ્ય કીધું, એટલે કે એમાં ફક્ત ને ફક્ત પ્રભુના બાળકો વિશે, પ્રભુના વિશ્વાસુ બાળકો વિશે. એટલે આ સાદી સમજણ કે આકાશનું રાજ્ય અને દેવનું રાજ્યમાં આ બાબત હું તમને જણાવું છું. અને આવો આપણે હવે મેં જે માથી જે બાબતો એમણે એમના પુસ્તકમાં લખી કે પ્રભુ ઈસુ દ્રષ્ટાંતમાં બોલતા હતા, કુલ 35 દ્રષ્ટાંતોનું વર્ણન માથીના કુલ બધા ચારે સુવાર્તાને મળીને કરવામાં આવ્યું છે. 18 જેટલા દ્રષ્ટાંતો માથીમાં જ લખાયેલા છે. અને 13મો અધ્યાય જો જોઈએ તો આકાશના રાજ્ય વિશેની દ્રષ્ટાંત એમાં 7 એવા માથીના 13માં અધ્યાયમાં આપેલું છે. હવે આકાશના રાજ્ય વિશેની સમજણ માટે જ્યારે આપણે આગળ વધીએ છીએ, ત્યારે જે અધ્યાય હું આપની સમક્ષ વાંચી ગઈ તે છે માથી 25:1-13. હું આપની સામે વાંચી ગઈ માથી 25:1-13. એમાં ત્યાં પહેલી જ કલમમાં લખ્યું છે, તો આકાશના રાજ્યને 10 કુમારિકાઓની ઉપમા અપાશે કે જેઓ પોતપોતાની મશાલો લઈને વરને મળવાને સારું બહાર નીકળી. એટલે આપણે જ્યારે આ પહેલી કલમ વાંચીએ છીએ એટલે તરત જ આપણાને ખ્યાલ આવી જાય છે કે આ દ્રષ્ટાંતમાં પ્રભુ ઈસુ કોઈક લગ્નનો પ્રસંગ ત્યાં વર્ણવી રહ્યા છે. અને આકાશનું રાજ્યની જે બાબત ત્યાં લખેલી છે કે 10 કુમારિકાની ઉપમા આપવામાં આવી છે. મેં જેમ કહ્યું, સારા ને ખરાબ વ્યક્તિઓ આકાશના રાજ્યની અંદરના દ્રષ્ટાંતમાં આપણે જોવાના છે. હવે અહીંયા લગ્નની બાબત જે કરવામાં આવી છે, પ્રભુ ઈસુ એની સાથે સરખાવીને કશુંક સમજાવવા જઈ રહ્યા છે. તો પ્રભુ ઈસુ યહૂદી અને પોતે ત્યાં ઇઝરાયલ પ્રાંતમાં જ્યારે ત્યાં રહેતા, ત્યાંની જે પ્રથા, લગ્નની પ્રથાની સાથે એક્ઝેક્ટલી જો આપણે આને કમ્પેર કરીએ તો એને અસ્થાને ના કહેવાય. ત્યાં તે સમયમાં, પ્રભુ ઈસુના સમયમાં, અત્યારે તો થોડા ઘણા ફેરફારો થઈ ગયા હશે, પણ તો પણ હજુ પણ જુઈશ કસ્ટમ એટલે કે યહૂદી રીત રિવાજ પ્રમાણે ત્યાંના લગ્ન એ પ્રમાણે થતા હતા કે જ્યારે બંને પરિવાર એકઠા થાય અને નક્કી કરે કે આ દીકરો અને આ દીકરી એક પક્ષના અને બીજા પક્ષના પરણવાના છે, નક્કી થાય ત્યારે તે સમય સગાઈ જેવું કરવામાં આવે અને પૈસાની અથવા કોઈક કિંમતી વસ્તુની આપલે કરવામાં આવે, જેથી કરીને એક મોર લાગી જાય કે આ લગ્ન માટે આ જોડાને આપણે માન્યતા આપીએ છીએ. અને બીજું, જો આપણે પ્રભુ ઈસુના મધર ફાધર માતા મરિયમ અને યુસફની પણ જ્યારે વાત જોઈએ છે ત્યારે આ બધી બાબતો આપણે જોઈએ છીએ. અને પછી એમાં આગળ વધીએ તો હવે દીકરો અથવા વર કન્યાને તરત પરણીને ત્યાંથી લઈ જતો નથી.
આશરે એક વર્ષનો સમય ત્યાં એ આપે છે. કન્યા ઘરે વરની રાહ જુએ છે અને વર ઘરે જઈને એ સ્ત્રીના માટે પોતાનું ઘર તૈયાર કરે છે, જેથી કરીને સ્ત્રી જ્યારે અહીંયા એના ઘરે આવે ત્યારે બધું તૈયાર હોવું જોઈએ. અને વર પછી નિર્ધારિત સમયે એપ્રોક્સિમેટ અંદાજે એક વર્ષ પછી એ વર પોતાની કન્યાને જ્યારે પરણવા આવે છે ત્યારે બિફોરહેન્ડ થોડોક સમય પહેલાં જ એ પોતાના લોકોને મોકલે છે અને એ લોકો વાતે ગાતે ત્યાં કહે છે કે વર આવી રહ્યો છે, તૈયાર રહો. અને ત્યાં જે માહોલ લગ્નનો થઈ જાય છે કે બધા ખુશ ખુશ થઈ જાય છે. અને કયા સમયે વર આવશે એ લોકોને ખબર નથી, સવારે બી આવે કે સાંજે બી આવે. એટલે જો સાંજના આવે તો અંધારું હોય તો તે વખતના સમયમાં તો લાઇટના માટે દીવાઓ રાખવામાં આવતા, તો એ લોકો દીવાઓ સળગાવેલા રાખતા કે જેથી કરીને વર આવે ત્યારે અંધારું ના હોય. અને આ સેલિબ્રેશન એટલે કે ઉજવણીના સમયમાં પ્રકાશ પ્રકાશ ચારેકોર ફેલાયેલો હોય આનંદના સમયમાં. અને એમ કરીને વર પોતાની કન્યાને પરણે અને પછી ત્યાર પછી એ પરણીને એક અઠવાડિયા સુધી ત્યાં સેલિબ્રેશન એના ઘરે કરવામાં આવે. કોના? તો વરના ઘરે જઈને એ સેલિબ્રેશન કરવામાં આવે. તો આ એક યહૂદી પ્રથા ની જે વર્ણન મેં આપની સામે કર્યું એને જો આપણે પ્રભુ ઈસુ અહીંયા જે દ્રષ્ટાંત કહી રહ્યા હતા એની સાથે આપણે જો સરખાવીએ તો હું જે 1-13 કલમ વાંચી ગઈ એમાં અલગ અલગ વસ્તુઓ અને વ્યક્તિઓ વિશે જાણ્યું આપણે. જો પહેલી જ કલમમાં જોઈએ તો 10 કુમારિકાઓ, એટલે કે અહીંયા 10 કુમારિકાનું વર્ણન કરવામાં આવે છે. જો આપણે બાઇબલની અંદર 10નો આંકડો જોઈએ તો બહુ કોમન છે, એને પણ આપણે જો અભ્યાસ કરીએ તો ઘણું બધું એમાં આપણને જાણવા મળે છે. જો લગ્નમાં એ લોકોને એક એ હોય, આપણે કહીએ કે તમે 5 વ્યક્તિ કે 7 વ્યક્તિ લઈને આવો, તો એ લોકોમાં યહૂદી પ્રથામાં 10 એટલીસ્ટ કુંવારિકાઓ કન્યાઓ ત્યાં હાજર રહેતી. અને માટે અહીંયા છે કે 10 કુમારિકાઓ પોતપોતાની મશાલો લઈને વરને મળવાને સારું બહાર નીકળી. તો અહીંયા જો આપણે જોઈએ તો અહીંયા આકાશનું રાજ્ય, એટલે કે અત્યારે જો આપણે એને કહીએ તો માથીએ જેમ કહ્યું કે સારા ને ખરાબ લોકો ની વાત છે, તો તે સમય અથવા તો આકાશનું રાજ્ય આપણે જો કહીએ તો પૃથ્વી પરનું જે સારા અને ખરાબ લોકોથી બનેલું છે. અને પછી જો 10 કુમારિકાઓની ત્યાં જો વાત લખવામાં આવી છે તો એ છે વિશ્વાસીઓની મંડળી. મંડળી તે વખતે સ્થપાઈ નથી. આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુના ગગનગમન પછી પિત્તરના જે સુંદર સમજણ સાથે લોકોની આગળ વાત કરી અને ત્યારે પવિત્ર આત્માનું કાર્ય થયું અને જે 3000 લોકો એ વચન સાંભળીને પ્રભુના વિશ્વાસમાં આવ્યા ત્યારે મંડળી બંધાઈ. પણ ક્યારે? 120 જણ જ્યારે ઉપલી મેળીમાં પ્રાર્થના કરીને પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરીને, પોતાના બળથી નહીં પણ જ્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું અને એ બળથી પિત્તર જ્યારે ઊભો થઈને જનસમૂહની સામે બોલ્યા ત્યારે એ બાબત થઈ. તો ત્યાર પછીની બાબત છે આપણે, કારણ કે પ્રભુ ઈસુ ગગનમાં ઉચકાઈ ગયા અને તેઓ આપણને પાછા લેવા આવશે એ આપણે આગળ જોઈશું. પણ 10 કુમારિકાઓને વિશ્વાસીઓની સાથે અથવા તો મંડળી સાથે સરખાવવામાં આવી રહી છે. બીજું છે મશાલો, તેઓએ પોતાની મશાલો જો આપણે જોઈએ તો મશાલો છે એ છે આપણું જીવન. પ્રભુએ તમને ને મને કહ્યું છે કે તમે મારો પ્રકાશ લઈને અને દુનિયામાં જાઓ, મારો પ્રકાશ તમારી અંદર એવો પ્રકાશિત થાય. એટલે પ્રભુનો પ્રકાશ મારી અંદર છે તો મારું જીવન એ મશાલ જેવું છે.
અને હવે જે ખરી બાબત જોઈએ તો પહેલા જ કલમમાં છે કે વરને મળવાને માટે, એટલે વર અહીંયા પ્રભુ ઈસુ છે. પ્રભુ ઈસુને અહીંયા વર તરીકે અહીંયા કમ્પેર કરવામાં આવ્યા છે. અને જો જોઈએ તો પાંચ મૂર્ખી ત્યાં લખ્યું છે બીજી કલમમાં, અને તેઓમાંની પાંચ મૂર્ખી હતી અને પાંચ બુદ્ધિમાન હતી. તો એવો છે જેમ મેં આગળ કહ્યું કે આપણું પૃથ્વી પરનું જીવન, આપણું પૃથ્વી પરનું જીવન જે વ્યક્તિઓ અહીંયા પૃથ્વી ઉપર રહી રહ્યા છે. અને ત્યાં લખ્યું છે ત્રીજી કલમમાં આપણે વાંચીએ, કેમ કે મૂર્ખીઓએ પોતાની મશાલો લીધી ખરી પણ તેઓએ સાથે તેલ લીધું નહીં. હવે અહીંયા તેલ ની વાત કરવામાં આવી છે, તો આપણે જો જોઈએ તો તેલ તમારા ને મારા માટે અભ્યાસીઓએ જો એને સમજણ આપતા કહ્યું છે, વધારે અભ્યાસ કરતા એમ જોયું તો તેલ મારા ને તમારા ન્યાયપણા વિશે વાત કરે છે. મારું ને તમારું ન્યાયપણું સ્વન્યાયપણું નહીં, પણ અહીંયા વિશ્વાસીઓ માટે પ્રભુ ઈસુમાં તમને ને મને ન્યાય ગણવામાં આવ્યા છે. એટલે તેલ અહીંયા મારા અને તમારા અથવા તો વ્યક્તિઓના જીવનના ન્યાયપણા વિશેની વાત કરે છે. બીજા અભ્યાસીઓ એમ કહે છે કે તે કૃપા, પ્રભુની કૃપા સાથે તેલને દર્શાવવામાં આવ્યું છે. કોઈ કહે છે કે વિશ્વાસ અને કોઈ કહે છે કે પવિત્ર આત્મા. પણ આપણે ચારે એમને, કારણ કે તમારા ને મારા જીવનમાં એ બહુ અગત્યનું છે, પ્રભુ ઈસુનું ન્યાયપણું, પ્રભુની કૃપા, પ્રભુનું વિશ્વાસુપણું મારા જીવન માટે, અને પવિત્ર આત્મા કે જે મને ને તમને પ્રભુની ઓળખમાં, પ્રભુના વિશ્વાસમાં, મારા તારણ પામેલા જીવનમાં, પ્રભુમાં આગળ વધવાને મને સતત સહાયને મદદ કરે છે. તો આપણે આ બાબતો જોઈ ગયા. હવે થોડીક બાબતો આપણે પ્રભુ ઈસુને વર સાથે સરખાવવામાં આવ્યું છે. તો આપણે પાછું મેં જે યહૂદી રિવાજ પ્રમાણે વરને કઈ રીતે તે કન્યાને લેવા આવે છે ને પાછા, સોરી લેવા નથી આવતા, પણ ત્યાં એક સગાઈ જ્યારે બંને પરિવારો ભેગા થઈને વર અને કન્યા માટે ત્યાં થાય છે, પછી વર પાછા જાય છે. શાના માટે? તો કન્યાના માટે જગા તૈયાર કરવાને માટે, એના ઘરને શણગારવાને માટે, એને જે જે બાબતો ખૂટતી હોય એ પ્રમાણે સજાવવાને માટે, કે જેથી કન્યા જ્યારે એ પરણીને લાવે ત્યારે એને કોઈ વાતની તકલીફ ના પડે. અને એ જ બાબત જો આપણે જોઈએ તો પ્રભુ ઈસુએ તમને ને મને એ જ જણાવ્યું છે. અને એ આપણે જો જોઈએ તો તમારું પાસે જો બાઇબલ હોય તો યોહાન એનો 14મો અધ્યાય એની બીજી ને ત્રીજી કલમ 105 નંબરના પાને, યોહાન એનો 14મો અધ્યાય તેની બીજી ને ત્રીજી કલમ, આપણે આખું બીજી કલમ વાંચશું નહીં, 105 નંબરના પાને. યોહાન 14 એની બીજી કલમ એમાં છેલ્લો ભાગ, કેમ કે હું તમારી માટે જગા તૈયાર કરવાને જાણું છું. પ્રભુ ઈસુ અહીંયા કહે છે કે હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું. અને ત્રીજી કલમ, અને જો હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ તો હું પાછો આવીશ. પ્રભુ તમારા ને મારા માટે ઉપર દેવ પિતા પાસે જગા તૈયાર કરી રહ્યા છે, ને એમ કહે છે કે જો હું તમારી માટે જગા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ. કેટલું અદ્ભુત! પ્રભુ તમને ને મને એ તૈયાર કરેલી જગ્યામાં લેવાને આવવાના છે અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. પ્રભુનો આભાર, પ્રભુને મહિમા હો. પ્રભુ ઈસુએ તમને ને મને એમને મૂકી નથી દીધા. જો આપણે વચન વાંચીશું તો આપણને બધી બાબતોની પવિત્ર આત્મા દ્વારા સમજણ પડશે. ઘણીવાર આપણે ન્યૂઝપેપર પર વધારે આધાર રાખીએ છીએ અને કહીએ છીએ કે જો આ અંત સમયમાં આવું થઈ રહ્યું છે, આમ થઈ રહ્યું છે અને આવું, પણ પ્રભુએ ઓલરેડી
વચનમાં કહી દીધું છે કે અંત સમયમાં આવું થશે. હું અત્યારે તો તમારી માટે જગા તૈયાર કરવાને જાઉં છું, જગા તૈયાર કરીશ અને પાછો તમને લેવા આવીશ અને લઈ જઈશ. તો અહીંયા જે લગ્ન પ્રસંગનું યહૂદી રીત રિવાજ પ્રમાણે કે વર કન્યાને લેવા આવે છે હવે અને પછી એને લઈ જાય છે, તે સમય દરમિયાન મેં તમને કીધું એ એક વર્ષના ગાળા દરમિયાન એ પોત કન્યાને માટે ઘર તૈયાર કરે છે. આવો આપણે આગળ વધીએ. હવે આપણે 10 કુમારિકા વિશે જાણીએ ને પાછા આપણે માથીનો 25મો અધ્યાય એમાં આવીશું. અહીંયા 10 કુમારિકાઓ એમાં બહુ અહીંયા સ્પષ્ટપણે કીધું છે બીજા કલમમાં, અને તેઓમાંની 5 મૂર્ખ હતી અને 5 બુદ્ધિમાન હતી. 10 કુમારિકાઓમાંથી 5 મૂર્ખ અને 5 બુદ્ધિમાન હતી. પણ એક સુંદર વાત કે 10એ 10 પ્રભુને મળવાને માટે નીકળી, મૂર્ખ પણ નીકળી અને બુદ્ધિવંત પણ તૈયાર થઈ. અને જો આપણે જોઈએ તો જ્યારે આપણે આગળ વાંચીએ છીએ ત્રીજી કલમમાં, કેમ કે મૂર્ખીઓએ પોતાના મશાલો લીધી ખરી પણ તેઓએ સાથે તેલ લીધું નહીં. મૂર્ખીઓએ તેલ લીધું નહીં, મશાલો તો લઈ લીધી પણ એ માટે મશાલોને સળગતી રાખવા માટે જે ખૂબ જ જરૂરી છે તે છે પ્રભુ ઈસુનું ન્યાયપણું, પ્રભુ ઈસુનું વિશ્વાસુપણું, પ્રભુ ઈસુની કૃપા, પવિત્ર આત્માનું સામર્થ્ય કે જે હું ને તમે સ્વપ્રયત્નથી નથી મેળવી શકતા. ત્યારે મૂર્ખીઓએ ફક્ત પોતાની મશાલો લીધી અને આગળ વધી. અને ત્યાં લખેલું છે 4 કલમમાં, પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે પોતાની કૂપીમાં તેલ લીધું. જે બુદ્ધિવંત હતી તેણે પોતાની કૂપીમાં તેલ લીધું, મૂર્ખીઓએ ન લીધું પણ બુદ્ધિવંતોએ લીધું. અને જો આપણે જોઈએ છે કે જ્યારે હું મારા પોતાની અક્કલ પર આધાર રાખીને આગળ વધું છું, હું મારી જાતને ન્યાયી સમજું છું, હું મારું જીવન બેફિકરાઈથી જીવું છું, હું મારું જીવન પ્રભુના આગમન માટે તૈયારી રૂપ થઈને જીવન જીવતી નથી, એ તેલ વગર, પ્રભુ ઈસુના ન્યાયપણા વગર, પોતાના ન્યાયપણા પર આધાર રાખીને હું પોતે બધું કરી શકું છું બેફિકરાઈ થઈને. જો આપણે આગળ જોઈશું તો કે વરને આવવાની વાર લાગીને સૂઈ ગયા બધા, પણ મૂળ વસ્તુ તો એ લોકોએ તેલ લીધું નહીં જે જરૂરનું હતું. તો વાલાઓ, મારા ને તમારા જીવનની અંદર, મારું ને તમારું જે મશાલરૂપી જીવન પ્રભુએ જે પ્રગટાવીને દીવા સમાન મારે લોકોની આગળ લઈ જવાનું હતું, એમાં જે પ્રભુ ઈસુનું જે ન્યાયપણું છે, કૃપા છે, વિશ્વાસ છે અને પવિત્ર આત્માનું સામર્થ્ય છે, એના લીધા વગર હું એ મૂર્ખીઓની જેમ ચાલતી જાઉં છું. પણ જે વિશ્વાસુ હતી, જે બુદ્ધિવંતી હતી, તેઓએ પ્રભુ ઈસુમાં પોતાનું ન્યાયપણું શોધ્યું. અને બહુ સુંદર જો આપણે જોઈએ તો બીજું કોરંથી 5:21, બીજું કોરંથી 5:21 ત્યાં કહે છે કે આપણે તેનામાં દેવના ન્યાયપણા રૂપ થઈએ. એટલે કે મારું ન્યાયપણું નહીં, પણ જ્યારે હું પ્રભુ ઈસુનો સ્વીકાર કરું છું ત્યારે પ્રભુ ઈસુનું ન્યાયપણું મારામાં આવે છે. દેવ પિતા જ્યારે મને જુએ છે ત્યારે મારી અંદર પ્રભુ ઈસુને જુએ છે. અને માટે જ આપણે કહીએ છીએ કે જ્યારે આપણે તારણ પામીએ છીએ, જ્યારે પ્રભુનો સ્વીકાર કરીએ છીએ ત્યારે પ્રભુ મારા ને તમારા પાપો માફ કરે છે ને શુદ્ધ કરે છે અને તેઓ આવીને મારામાં રહે છે. લખેલું છે કે તેમનો આત્મા મારામાં રહે છે. અને માટે દેવ પિતા જ્યારે મને ને તમને જુએ છે ત્યારે એમાં પ્રભુ ઈસુને જુએ છે. અને માટે પ્રભુ ઈસુમાં હું ન્યાય ગણાવું છું, મારું પોતાનું ન્યાયપણું નથી, મારી મશાલ પ્રભુ ઈસુના ન્યાયપણાના લીધે સળગતી રહે છે.
અને માટે જો આપણે રોમન 10:3 જોઈએ તો ત્યાં બહુ સરસ ન્યાયપણા વિશેની સમજણ આપવામાં આવી છે. રોમન 10:3 156 નંબરના પાને રૂમિયોનો પત્ર 10મો અધ્યાય અને તેની 3 કલમ આપણે ખોલશું. રોમન 10:3 કેમ કે દેવના ન્યાયપણા વિશે અજ્ઞાન હોવાથી અને પોતાના ન્યાયપણાને સ્થાપન કરવાને યત્ન કરીને તેઓ દેવના ન્યાયપણાને આધીન થયા નહીં. પાઉલ તે વખતના લોકોને ધ્યાનમાં રાખીને એમ જણાવે છે કે જે લોકોએ પ્રભુ ઈસુ તરફથી મળતું ન્યાયપણું સ્વીકાર્યું નહીં પણ પોતાને ન્યાય ઠેરવ્યા, પોતે પોતાને બુદ્ધિવંત ઠેરવ્યા, એ સુવાર્તા તેઓએ સાંભળી નહીં. અને માટે મને ન્યાયપણું પ્રભુ ઈસુ મારફતે મળે છે. અને જે મૂર્ખ કુમારિકાઓ હતી તેઓ એ બેફિકરાઈવાળું જો આપણે જોઈએ તો પોતાનું જીવન વિતાવતી હતી, કારણ કે એ લોકોએ પોતાની સાથે એ તેલ લીધું નહીં. અને જો આપણે બીજી બાબતમાં જો વિશ્વાસને એ કહીએ તો મારાને તમારા જીવનમાં જો હું વિશ્વાસી છું પણ જ્યારે મુશ્કેલી આવી જાય છે ત્યારે વિશ્વાસમાં ડગી જઈએ છીએ, ત્યારે એ મૂર્ખીઓને જો આપણે કહીએ, એ મૂર્ખ લોકોને જો આપણે સરખાવીએ તો પ્રભુ કહે છે કે તેઓના જીવનો સ્વ ન્યાયપણા પર આધાર રાખે છે, તેઓ બેફિકરાઈથી જીવન જીવે છે, તેઓ પ્રભુની કૃપા માટે કોઈ આશા રાખતા નથી, પવિત્ર આત્માના સામર્થ્ય પામ્યા વગર પોતાની પોતાના બલબૂતા પર જઈને બધું કરવા માંગે છે. પણ જે બુદ્ધિવંતી છે તે આની વિરુદ્ધ છે, તે પ્રભુ ઈસુમાં પોતાને ન્યાય ઠેરવે છે. અને માટે જ આગળ જો જોઈએ તો હવે એની 4 કલમ 25મો અધ્યાયને તેની 4 કલમ આ પ્રમાણે કહે છે, પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે પોતાની કૂપીમાં તેલ લીધું. એનો મતલબ કે તેઓ તૈયાર હતી, પોતાના જે વર જે આવવાના હતા તેના માટે તેઓ તૈયાર હતી. શું તમે ને હું એ પ્રમાણે તૈયાર છે? ઘણીવાર વિશ્વાસમાં પાછા પડી જવાથી આ બાબતો થતી હોય છે. અને જો આપણે પ્રભુ ઈસુએ ઘણી બધા દ્રષ્ટાંતો આમાં આપ્યા છે, અને જો આપણે 24મો અધ્યાય જોઈએ તો અંત સમયની જે નિશાનીઓ છે એમાં એ બધી બાબતો પ્રભુ ઈસુ કહે છે. અને માટે તમને ને મને એમાં જો આપણે જોઈએ તો 13મી કલમ 24મો અધ્યાય ને 13મી કલમ એમાં કહે છે, પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે. આપણે જોઈશું આગળ કે આ 10 કુમારિકાઓમાં તે લોકો કોણ અંત સુધી ટકી રહે. અને એમાં જો આપણે જોઈએ તો 24મા અધ્યાયનો જે છેલ્લો પોર્શન છે એ બહુ સુંદર છે, કે જે આ બાબતને વધારે ક્લેરિટી અથવા તો આપણને સમજણ આપશે. એમાં જો આપણે જોઈએ તો 24મો અધ્યાય અને એની 44થી 47મી કલમ એમાં એ જે બાબત લખી છે, અહીંયા ચાકર અને ધણી વિશેની વાત લખી છે. ચાકર અને ધણી, આપણે બધા ઈચ્છીએ કે આપણે ઘરે અથવા આપણા ઓફિસમાં આપણી અંડર કામ કરતા હોય એ બહુ જ વિશ્વાસુ હોય, કામ સોંપ્યું હોય એ ટાઈમ ટુ ટાઈમ કરી લીધું હોય અને કોઈ પણ બાબતે કમ્પ્લેન અથવા તો શિકાયત ના આવે, તો એની સમજણ આપતા અહીંયા જો આપણે જોઈએ તો 44મા કલમથી જોઈએ, 24મો અધ્યાય 44મી કલમ, એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે. તો જે ચાકરને તેના ધણીએ પોતાના ઘરનાને વખતસર ખાવાનું આપવા સારું પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે તેવો વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર કોણ છે? જે ચાકરને તેનો ધણી આવીને એમ કરતો દેખે તેને ધન્ય છે. ઓલવેઝ રેડી, હંમેશા તૈયાર,
કઈ ઘડી એ ધણી આવશે, ઘરનો શેઠ આવશે, એની રાહ જોતા નથી બેઠો ચાકર. બધું તૈયાર કરીને, અને માટે અહીંયા લખ્યું છે કે એને ધન્ય છે, અને એને આપણે બુદ્ધિમંતીઓની સાથે સરખાવીએ. પણ 47 કલમ કહે છે, હું તમને ખચિત ખચિત કહું છું કે તેને પોતાની બધી સંપત્તિનો કારભાર ઠરાવશે. એ ધણી એ ચાકર માટે પોતાના સંપત્તિનો કારભારી ઠરાવશે. કેટલું અદ્ભુત, નોકરમાંથી બળતી. અને માટે આ આપણે જો બુદ્ધિવંતી કન્યાઓ કુંવારિકાઓ છે એને સાથે સરખાવીએ. હવે 48-51 કલમમાં જોઈશું તો ત્યાં લખ્યું છે, પણ જો કોઈ ભૂંડો ચાકર પોતાના મનમાં કહે કે મારા ધણીને આવતા વાર છે, હજુ મારો ધણી ક્યાં આવ્યો છે, અને બીજા ચાકરોને પણ મારવા અને છાટકાઓની સાથે ખાવા પીવા લાગે, બેફિકરાઈ વાળું જીવન, તૈયારી વગરનું જીવન, તો જે દાડે તે તેની વાટ જોતો નથી ને જે ઘડી તે જાણતો નથી તેવી વખતે તે ચાકરનો ધણી આવશે ને તે તેને કાપી નાખશે ને તેનો ભાગ ઢોંગીઓ સાથે ઠરાવશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. તો આ બાબત જો આપણે જોઈએ તો 45મી કલમમાં જે છેલ્લો ભાગ છે, વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર, પ્રભુ પરના મારા વિશ્વાસ મને એ પ્રભુ પરના પ્રભુના જે ગુણો છે એ મારામાં આવતા જાય છે. કેમ? કારણ કે મને પ્રભુ પરનો વિશ્વાસ દિવસે દિવસે વધતો જાય અને હું પ્રભુના કહેલા કાર્યો તે પ્રમાણે કરતી જઉં. અને આવો આપણે હવે 10મી કલમ તરફ જોઈએ, અને ત્યાં લખ્યું છે, અને તેઓ વેચાતું લેવા ગઈ. આપણે વચ્ચેનો ભાગ જોઈએ કે ચાલો લેટસ સી વચ્ચેનો ભાગ 6 કલમથી, અને મધરાતે બૂમ પડી કે જુઓ વર આવ્યો તેને મળવાને નીકળો. ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઉઠીને પોતપોતાની મશાલો તૈયાર કરી. ત્યાં લખ્યું છે કે મેં જેમ યહૂદી લગ્નનો પ્રસંગ વર્ણવ્યો કે વર આવે છે ત્યારે એ પોકાર સાથે આવે છે કે વર આવી રહ્યો છે અને તૈયાર થાઓ, અને તે વખતે જો બધા ઊંઘી ગયા હોય, જો સાંજના રાતના સમય આવે તો બધા જાગૃત થઈ જાય છે, અને અંધકારનો રાત હોય તો દીવાઓ સળગાવવામાં આવે છે. એ જ રીતે અહીંયા જે વર્ણવતા પ્રભુ ઈસુ કહે છે, અને મધરાતે બૂમ પડી કે જુઓ વર આવ્યો તેને મળવા નીકળો. પ્રભુ ઈસુ પણ જ્યારે તેમનું ગગન જ્યારે એ તેઓ આવશે વાદળાઓની અંદર, તે વખતે તે વાદળાઓમાં જ આવશે અને એમની કન્યાને લઈ જશે. તો ત્યારે અહીંયા લખ્યું છે બૂમ પાડી, તો શું આપણા પ્રભુ એ પ્રમાણે કરશે? તો આવો જુએ 24મો અધ્યાય ને તેની 31મી કલમ, 24મો અધ્યાય માથીનો અને તેની 31મી કલમ કહે છે, અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે. રણશિંગડા સાથે મારો ને તમારો પ્રભુ આપણને લેવા આવશે, અને તેઓ ચારે દિશાથી, એક દિશાથી નહીં, પૃથ્વીના ચારે દિશાથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી તેના પસંદ કરેલાઓને એકઠા કરશે. તેના પસંદ કરેલા કે જે તેના માટે આ પૃથ્વી પરનું વિશ્વાસુપણે રહીને, પ્રભુ ઈસુમાં ન્યાયી થઈને રહીને જેઓએ જીવન વિતાવ્યું તેને પ્રભુ લેવા આવશે ને લઈ જશે. અને માટે અહીંયા જો આપણે જોઈએ તો બૂમ પાડી, અને અહીંયા લખ્યું છે જુઓ વર આવ્યો ને તેને મળવાને નીકળો. ત્યારે શું થયું? 7મી કલમમાં, ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઉઠીને પોતપોતાની મશાલ તૈયાર કરી, અને મૂર્ખીઓએ બુદ્ધિવંતોને કહ્યું કે તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હોલવાઈ જાય છે. બુદ્ધિવંતીઓને કહે છે કે તમારામાંથી અમને થોડુંક તેલ આપો. તો બુદ્ધિવંતીઓ શું કહે છે? પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર દીધો કે કદાચ અમને તથા તમને પૂરું નહીં પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતપોતાને સારું વેચાતું લો. જો આપણે અહીંયા જો આત્મિક બાબતો સાથે જો જોઈએ તો અહીંયા આપણે કહીએ કે પ્રભુ ઈસુનું ન્યાય પણ વ્યક્તિગત રીતે હોય છે.
હું કોઈનું સારાપણું લઈને મારું કેરેક્ટર કોઈને બતાવી શકતી નથી કે હું આમ છું. લોકો મારું જીવન જોઈને જ મને કહેશે કે કેરોલાઇન આમ છે. અને માટે જ્યારે મૂર્ખીઓએ એ તે માંગ્યું કે મને અમને આપો, ત્યારે બુદ્ધિવંતીઓએ તેમને એક સારી સલાહ આપી કે અમારી પાસે તો નથી. એનો મતલબ કે તમને ને મને પ્રભુ પાસેથી એ વ્યક્તિગત ન્યાય પણ મળે છે. જ્યારે હું પ્રભુ ઈસુનો સ્વીકાર કરું છું ત્યારે મને પ્રભુ ઈસુમાં ન્યાય પણ મળે છે. જ્યારે હું પ્રભુને મારા તારણહાર તરીકે સ્વીકારું છું ત્યારે મને પ્રભુ ઈસુનું ન્યાય પણ મળે છે. કેમ કે આપણે આગળ જોઈ ગયા કે પ્રભુ ઈસુ આવીને એમનો આત્મા મારામાં આવીને વસે છે. અને મૂર્ખીઓએ જ્યારે એ માંગ્યું તો એ માંગવાની બાબત નથી. કોઈ હું કોઈની પાસે જઈને કહું કે તારું પ્રભુ ઈસુએ તને ન્યાયપણું જે આપ્યું છે મારી સાથે શેર કર, તો એ કઈ રીતે બની શકે? અને માટે ત્યાં લખેલું છે કે એ લોકોએ કીધું કે તમે વેચાતું લેવા જાઓ. અને આગળ જોઈએ 10મી કલમ. અને તેઓ વેચાતું લેવા ગયે એટલામાં વર આવી પહોંચ્યો અને તેઓ તૈયાર હતી. જેઓ તૈયાર હતી તેઓ તેની જોડે લગ્ન જમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું. અહીંયા એક એક બાબતની સ્પષ્ટતા બહુ કરી છે કે કુપીમાંનું તેલ ખૂટી ગયું, તેલ ઓછું હતું. પેલા જે બુદ્ધિવંતી હતી એ લોકો સાથે તેલ લઈને આવી હતી. એક એક બાબત બહુ ચોકસાઈથી કરવામાં આવી છે. અને અહીંયા છેલ્લે લખ્યું છે કે અને બારણું બંધ કરવામાં આવ્યું. અને જો આપણે યહૂદી પ્રથામાં પણ જોઈએ તો ત્યાં જ્યારે વર અને કન્યા પરણી લે છે ત્યારે બધા સગાવાલાઓ જેટલા ત્યાં હાજર હોય છે તેઓ એ જે જગ્યાએ અથવા જે હોલમાં અથવા તો જે જગ્યાએ જે આનંદ ઉત્સવ રાખવામાં આવ્યો હોય છે ત્યાં બધા જ જતા રહે છે. અને પછી ત્યાં બારણું બંધ કરવામાં આવે છે કારણ કે એ સમય પૂરો થઈ ગયો. બધાને જ્યારે આવવાનું હતું જે સમયે કીધું હતું તે સમયે બધા જાનૈયાઓ અને વર પક્ષના અને કન્યા પક્ષના ને બધા હાજર હોય છે. અને તેઓને લઈને વર અને કન્યા જ્યારે એનો ઉજવણી કરવા એ હોલમાં કે અથવા જે જગ્યાએ રાખ્યું છે ત્યાં જાય છે ત્યારે દરવાજો બંધ કરવામાં આવે છે કે હવે કોઈને હવે આવવાનું નથી. અને માટે પ્રભુ અહીંયા તમને એમને મને જાણ કરે છે કે એ જ્યારે એ લોકો બધા અંદર એ 5 બુદ્ધિવંતી અને વર અને કન્યા અને બધા જે સગાવાલા હતા બધા અંદર ગયા ને બારણું બંધ કરવામાં આવ્યું. અને પછી 11મી કલમમાં પછી તે બીજી કુમારિકાઓને આવીને કહ્યું કે ઓ સ્વામી સ્વામી અમારે સારું ઉઘાડ. હવે તે લોકો ઠોકે છે અને કહે છે કે ઓ સ્વામી તું ઉઘાડ. પણ 12મી કલમમાં પ્રભુ કહે છે પણ તેણે ઉત્તર દીધો કે હું તમને ખચિત કહું છું કે હું તમને ઓળખતો નથી. અને જો આપણે માથી તેનો 7મો અધ્યાય અને તેની 21-23મી કલમમાં જો આપણે એમને ત્યાં જોઈએ તો ત્યાં લખેલું છે કે લોકો પ્રભુ ઈસુ કહે છે કે જ્યારે લોકો મને કહેશે કે પ્રભુ પ્રભુ કહે છે મારા નામે પ્રબોધ અમે તમ કર્યો અમે તારા નામે ભૂતો કાઢ્યા, પણ પ્રભુ કહે છે કે હું તેઓને કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. મેં પ્રભુના નામે ઘણી બધી સારી સારી બાબતો કરી હોય પણ જો મેં પ્રભુ ઈસુમાં હું ન્યાય નથી, જો મેં તેમનો સ્વીકાર નથી કર્યો, જો હું તેમના કીધા પ્રમાણે મેં મારું જીવન નથી જીવ્યું, મારી મશાલ પવિત્ર આત્માના સામર્થ્યથી બળતી નથી રાખી અને સ્વપ્રયત્નથી જ બધું કરતી ગઈ, અને જ્યારે એ સમય આવશે જ્યારે પ્રભુ દરવાજો બંધ કરશે ત્યારે જો આપણે કહીશું કે પ્રભુ મેં તો તારા નામે કેટલું બધું આ પૃથ્વી પર કર્યું, પણ પ્રભુ કહેશે કે હું તને ઓળખતો નથી. અને માટે તમને ને મને બહુ સુંદર એક છેલ્લું જે વચન ત્યાં લખેલું છે 13મી કલમમાં એ તમને ને મને ઘણું બધું ચેતવતા કહી જાય છે. આવો આપણે 13મી કલમ વાંચીએ, 25મો અધ્યાય ને તેની 13મી કલમ. માટે તમે જાગતા રહો કેમ કે તે દાડો અથવા ઘડી તમે જાણતા નથી. વર ક્યારે આવશે
તે તમે જાણતા નથી. હા, જ્યારે આવી જશે ત્યારે રણશિંગડા સાથે ચારે દિશાથી દૂતો એ રણશિંગડાનો અવાજ કરીને આવશે, વાંચતે ગાજતે આવશે. પણ કઈ ક્ષણે તે હું ને તમે જાણતા નથી. અને માટે પ્રભુ કહે છે કે તમે જાગતા રહો. પાંચ મૂર્ખી અને પાંચ બુદ્ધિવંતી જે કન્યાઓ હતી, કુમારિકાઓ હતી, બંને સૂઈ ગઈ હતી. એવું નહોતું કે પાંચ મૂર્ખી સૂઈ ગઈ હતી અને પાંચ જાગતી હતી. વચન કહે છે કે બંને સર્વ સૂઈ ગયા હતા. મારા પૃથ્વી પરના જીવનમાં, આપણા પૃથ્વી પરના જીવનમાં જ્યારે આપણે આકાશના રાજ્યનું માથી દર્શાવે છે, સારા ને ખરાબ, તેમાં એમ છે કે ઘણીવાર વિશ્વાસીઓ પણ પોતાના વિશ્વાસમાં જ્યારે ડગી જાય છે, પાછા પડી જાય છે, પણ જ્યારે એ પ્રભુની એ મશાલ, પ્રભુનું ન્યાય પણ, પ્રભુ એ જે મારી અંદર જે પ્રકાશ પ્રગટાવ્યો છે એ ફરીથી મારી અંદર પ્રભુ રિવાઈવ કરે છે મારા જીવનને, હું ફરીથી જ્યારે પ્રભુને સમર્પિત થઉં છું. એટલે માટે વહાલાઓ, એવું નથી કે દરેક વિશ્વાસી અંત સુધી પરફેક્ટ નહીં. તેઓ પણ બુદ્ધિવંતી પણ સૂઈ ગઈ હતી મૂર્ખી સાથે, પણ જ્યારે રણશિંગડાનો અવાજ થયો અને વર આવ્યો ત્યારે તેઓ તૈયાર હતી, વેરેસ મૂર્ખીઓ તૈયાર નહોતી. તો તમને ને મને અહીંયા જણાવવામાં આવે છે કે મારે તૈયારી રૂપ સુવાર્તાના જોડા પહેરીને તૈયાર રહેવાનું છે, સજ્જ રહેવાનું છે, સજ્જ થાવ ઈસુના પક્ષમાં, એલર્ટ રહેવાનું છે, ઊંઘી નથી જવાનું. ને માટે અહીંયા બહુ સુંદર જો આપણે જોઈએ તો કલમ, આપણે 25મો અધ્યાયને જ્યારે 13મી કલમ વાંચી તો એને આપણે 26મા અધ્યાયને તેની 38મી કલમ સાથે સરખાવીએ. અને 26મો અધ્યાય માથીનો અને તેની 38મી કલમ આ પ્રમાણે કહે છે, ત્યારે તેઓને કહે છે કે મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે, તમે અહીં રહીને મારી સાથે પ્રાર્થના કરો. આ એ પ્રસંગ છે કે જ્યારે પ્રભુ ઈસુને વધસ્થમે લઈ જવાના હોય છે ને પ્રભુ એ બાબતને પહેલા પ્રાર્થનામાં પોતાનો સમય પિતા સાથે વિતાવે છે. અને માટે શિષ્યને કહે છે કે તમે મારી સાથે અહીંયા રહો અને પ્રાર્થના કરો ને જાગતા રહો કે કયા ઘડીએ વર આવશે તમને ને મને લઈ જવાને માટે. અને જો આપણે 26મો અધ્યાયને તેની 41મી કલમ જોઈએ, ત્યાં પણ પ્રભુ ઈસુ કહે છે કે જાગતા રહો ને પ્રાર્થના કરો. કેમ કેમ જાગતા રહેવાનું? કે તમે પરીક્ષણમાં ન આવો, કેમ કે આત્મા તત્પર છે ખરો પણ શરીર અબળ છે. મારે ને તમારે આત્મિક રીતે જાગૃત રહેવાનું છે, સતત પ્રભુની સાથેના ગાઢ સંબંધમાં મારે આ અદ્ભુત અને સુંદર જીવન જીવવાનું છે. અને માટે પ્રભુના વચનોમાં તમને ને મને એ અંત સમયની નિશાનીઓની દરેક બાબત, જો મેં પ્રભુનું વચન વાંચ્યું હશે તો મને બધી બાબતની ક્લેરિટી આવશે, સમજણ હશે. હું ન્યૂઝપેપર પર અથવા તો અહીં તહીં કહેલી વાતો પર એને વધારે મહત્વ નહીં આપું, કારણ કે મને ખબર છે કે મારા પ્રભુએ એ દરેક બાબતની વાત મને જાણ કરી છે, એ મર્મો તમને ને મને જણાવ્યા છે, તેમને છુપાવ્યા નથી. અને માટે હું ને તમે પ્રભુ ઈસુ જ્યારે તમને ને મને એમની કન્યાને વાંચતે ગાજતે જ્યારે લેવા આવશે તો શું હું તૈયાર છું? શું આપણે એ માટે તૈયાર છે? અને માટે આજે આખો પહેલા 25મા અધ્યાય 1-13 કલમમાં ત્રણ બાબતો, એક તો તમારે ને મને મારે આપણે રાહ જોવાની છે કે પ્રભુ આવશે, પ્રભુ આવશે. એમણે વચન આપ્યું છે, એ વચન આપનારને પાળી બતાવનાર છે, એ વિલંબ કરતા નથી, એ ધીરજ રાખે છે. ઘણા બધા કે જો 2000 વર્ષથી અમે સાંભળતા આવ્યા છે, પ્રભુ ક્યારે આવશે, ક્યારે આવશે. અને માટે પિત્તર ત્રીજો અધ્યાય ને તેની 9મી કલમ 235 નંબરના પાને, બીજો પિત્તર તેનો ત્રીજો અધ્યાય ને તેની 9મી કલમ, ફરીથી પ્રભુ તમને ને મને આની સુંદર સમજણ આપે છે. 9મી કલમ, ત્રીજો અધ્યાય, 9મી કલમ, 235 નંબરના પાને, વિલંબનો જેવો અર્થ કેટલાયક લોકો કરે છે તેમ પ્રભુ
પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી, પણ કોઈનો નાશ ન થાય પણ સગળા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારા અને મારા વિશે ધીરજ રાખે છે. અને માટે તમારે મારે રાહ જોવાની છે, કારણ કે અંત સુધી જે ટકશે તે જ તારણ પામશે. તમારે ને મારે ધીરજ રાખવાની છે, તમારે ને મારે જાગૃત રહેવાનું છે, કેમ કે પ્રભુ કહે છે કે જાગતા રહો અને તમે પરીક્ષણમાં ન પડો. અને માટે પ્રભુ પાસે તમે ને હું આ સમય કૃપા માંગીએ કે પ્રભુ અમે પાંચ બુદ્ધિવંતીઓની જેમ અમે હંમેશા પ્રભુ જાગૃત રહીએ, તૈયાર રહીએ. પ્રભુ ઈસુ સ્વપ્રયત્નથી નહીં પણ અમે પ્રભુ ઈસુમાં ન્યાય થઈને, તમારી કૃપા મેળવીને, તમારું વિશ્વાસુપણું મેળવીને અને પ્રભુ પવિત્ર આત્માનું સામર્થ્ય કે જે પ્રભુ ઈસુએ બધાને કહ્યું કે તમારા ઉપર પવિત્ર આત્મા આવશે ને તમે સામર્થ્ય પામશો. તો આવો પ્રભુ પાસે કૃપા માંગીએ, પ્રભુ તમને ને મને એ માટે તૈયાર કરે. આવો પ્રાર્થના કરીએ. પરમેશ્વર, આ સમય માટે અમે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે પ્રભુ તમે અમને આ અદ્ભુત અને ખાતરીદાયક, દિલાસાદાયક અદ્ભુત વચનો જે અમને બધી બાબતનો, બધા મર્મોનો સ્પષ્ટીકરણ અને સમજણ આપે છે. અને આજે પ્રભુ અમે દરેક કહીએ છીએ કે શું અમે તમને મળવાને માટે તત્પર છીએ. જો છીએ તો પ્રભુ અમે બહુ જ આભાર માનીએ છીએ, કારણ કે પ્રભુ તમે અમારી મશાલોને તમારા ન્યાયપણાથી, તમારા વિશ્વાસુપણાથી, તમારી કૃપાથી ને પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ તમે એ મશાલો અમારી અંદર પ્રજ્વલિત રાખો છો. અમે આભાર માનીએ છીએ કે જો અમે તૈયાર છીએ તો પ્રભુ, કારણ કે પ્રભુ જો અમે તૈયાર છીએ તો તમે અમને કહેશો કે આવો વિશ્વાસ ઊંચા કર. પ્રભુ અમે એ વાત સાંભળવાને માટે અમે હંમેશા પ્રભુ અમારી જાતોને તમારા રાજ્યને તમે જ્યારે અમને લેવા આવો ત્યારે અમે તૈયાર રહીએ. અને પ્રભુ એટલું જ નહીં, અમે પોતે નહીં પણ અમારી સાથે પ્રભુ અમારા ઘરના, અમારી મંડળી અને પ્રભુ આખું વિશ્વ એ વાત જાણે ત્યારે પ્રભુ અમારી સુધી એ વાત સીમિત ન રાખતા અમે દરેકને પોકારીને એ વાત જણાવીએ કે મારો પ્રભુ ઈસુ અમને લેવા આવી રહ્યો છે. શું આપણે તૈયાર છીએ? ત્યારે પ્રભુ આ સમય માટે, આ તક માટે હું તમારો પુષ્કળ આભાર માનું છું. થેન્ક યુ જીઝસ કહેતા પ્રભુ ઈસુના નામમાં મારી આ વિનંતી પિતા સાંભળો ને સ્વીકાર કરો બા. આમેન. થેન્ક યુ. તેરી દયા દયા કમ ના
से तब भी किया तूने प्यार, मेरा हृदय तूने है खोला, गुनाहों में मुझे कभी ना तोला, जैसा भी मैं था मुझे अपना सहारा।